નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ બાર માર્ચ બે હજાર ત્રેવીસ ની અંદર બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપવાના છે એમના માટે સ્પેશિયલી સમાજશાસ્ત્ર વિષયના વિભાગ ડી મતલબ કે ત્રણ માર્ક્સના આઈ એમ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છે અહીંયા તમને જેટલા પણ ક્વેશ્ચન આપેલા છે આ ક્વેશ્ચનની બહાર વિભાગ ડી નો પ્રશ્ન જવાની શક્યતા છે નહીં એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલતા નહીં પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઈશ ત્યાંથી તમે પીડીએફ પણ આરામથી ડાઉનલોડ કરી શકશો જોઈએ આપણે સૌથી પહેલાં વિભાગ ડીની અંદર ત્રણ માર્ક્સના ક્વેશ્ચન કયા કયા પાઠમાંથી પૂછાય છે તો એ પાઠ છે એકથી દસ મતલબ કે આખી ટેક્સ્ટબુકમાંથી દરેકે દરેક ચેપ્ટરમાંથી વિભાગ ડીની અંદર પ્રશ્નો પૂછાય છે પણ હવે કયા પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1 એમાંથી પહેલું જ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે નાગરિક ફરજ વિશે સમજાવો મતલબ કે ભારતની એકતા આપણે પ્રાપ્ત કરવી હોય ભારતની એકતા વધારવી હોય તો એમાંથી નાગરિકની ફરજો નાગરિક ઇન ધ સેન્સ આપણી ફરજો એના વિશે આપણે સમજાવવાનું છે બીજો ક્વેશ્ચન છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવો ત્રીજો પ્રશ્ન ભારતમાં ધાર્મિક વૈવિધ્ય ચર્ચા કરો પહેલું આપેલું તો એ સાંસ્કૃતિક હતું બીજું ધાર્મિક હતું ત્રીજો ક્વેશ્ચન એના પછી નેક્સ્ટ ચોથું ક્વેશ્ચન આપણે જોઈએ ભારતના નાગરિકોના ફરજોમાં એકતા નિર્દેશિત થાય છે આ બીજાને સમજાવો મતલબ કે આપણી જે ફરજો છે આની અંદર પણ આપણી એકતાના દર્શન થાય છે એના વિશે સમજૂતી આપવાની છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળની ચર્ચા કરો અને છેલ્લો ક્વેશ્ચન છે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવાની અંદર મદદ કરે છે સમજાવો તો આટલા પ્રશ્નો છે ને તમારે પહેલા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે એટલે છ ક્વેશ્ચન છે તો આમાંથી કોઈ પણ એકાદ ક્વેશ્ચન તમને પરીક્ષામાં જોવા મળશે એના પછી આપણે બીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો શીખ સમુદાયની સમજૂતી આપો ભારતની સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પ્રશિષ્ટ અથવા તો ભર્ગી માર્ગીય અથવા તો માર્ગીય પરંપરા વિશે જણાવો આ ત્રણે ત્રણનો મિનિંગ એક જ થાય છે એટલે આના વિશે તમારે સમજાવવાનું છે ચોથો ક્વેશ્ચન છે જૈન સમુદાયની સમજૂતી આપો બૌદ્ધ શ્રીખ અને જૈન આ ત્રણે ત્રણ વિશે ટૂંકમાં માહિતી તમારે પાકી કરી લેવાની છે આદિવાસી કલા સંસ્કૃતિ આના વિશે ટૂંક નોંધ લખવાની છે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો આટલા ક્વેશ્ચન તમારે બીજા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે એના પછી આપણે ચેપ્ટર નંબર ત્રણની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી તમારે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો પહેલાં તો અનુસૂચિત જનજાતિના વિકાસ માટે સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે એના વિશે લખવાનું છે પછીનો ક્વેશ્ચન આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકી રીતે ટૂંકી રૂપરેખા આપો ત્રીજો ક્વેશ્ચન અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો કે અનુસૂચિત જાતિના વિકાસ માટે કઈ કઈ એવી યોજનાઓ અમલમાં મૂકેલી છે તો એના વિશે લખવાનું છે એના પછી અન્ય પછાત વર્ગો વિશે માહિતી આપો આટલા ક્વેશ્ચન તમારે ત્રીજા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે એના પછી આપણે ચોથા ચેપ્ટરની વાત કરીએ તો એમાંથી તમારે પહેલો જ ક્વેશ્ચન છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની નોંધ લખો કાનૂનની નોંધ લખો એના પછીનો ક્વેશ્ચન છે ભારતની અંદર લિંગ પ્રમાણ વિશે વિસ્તૃત સમજૂતી આપો ત્રીજો ક્વેશ્ચન સ્ત્રીઓના બંધારણીય અધિકાર જણાવો મતલબ કે મહિલાઓને બંધારણની અંદર કયા કયા અધિકારો આપવામાં આવેલા છે એ અધિકારો તમારે સમજાવવાના છે અથવા તો જણાવવાના છે એના પછીનો ક્વેશ્ચન છે ગુજરાતની અંદર સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ સમજાવો કે ભાઈ સરકારે એવી કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે કે જે મહિલાઓના આરોગ્ય માટે છે એના પછીનો ક્વેશ્ચન છે સ્ત્રી સશક્તિકરણના લક્ષણ જણાવો મતલબ કે મહિલા સશક્તિકરણના લક્ષણો આપણે ટૂંકની અંદર સમજાવવાના છે એના પછીનો ક્વેશ્ચન છે સ્ત્રી માટેની કલ્યાણકારી અથવા તો કહી શકાય કે કલ્યાણલક્ષી કાર્યક્રમો જણાવો આટલા ક્વેશ્શન તમારે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના છે ત્યાર પછી પાંચમું ચેપ્ટર એમાંથી પશ્ચિમીકરણના પાસાઓ સમજાવો કે ભાઈ કયા કયા એવા પાસાઓ છે કે જે પશ્ચિમીકરણના અથવા તો કહી શકાય કે પશ્ચિમી દેશના આપણે અપનાવેલા છે તો એ પાસાઓ વિશે તમારે સમજાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન છે ઉદારીકરણના લાભ જણાવો ત્રીજો ક્વેશ્ચન સાંસ્કૃતિકરણના પાસા ટૂંકમાં સમજાવો એના પછી સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણ જણાવો પાંચમો ક્વેશ્ચન પશ્ચિમીકરણનો અર્થ આપો એના પછીનો ક્વેશ્ચન છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો આટલા ક્વેશન તમારે તૈયાર કરવાના રહેશે એના પછી આપણે વાત કરીએ છઠ્ઠા છઠ્ઠા યુનિટમાંથી યુનિટમાંથી તો તમારે પહેલું જ ક્વેશન છે પરંપરાગત સમૂહ સંચારના માધ્યમોની સમજ આપો મતલબ કે જે છાપાના બધું છે પરંપરાગત કહેવાય પહેલાના તો એના વિશે તમારે લખવાનું છે ત્યારબાદ બહુ ઇઝી ક્વેશ્ચન આજના સમયમાં આજના સમયની અંદર તમે જેનો ઉપયોગ અલગ પ્રમાણમાં કરો છો એ છે ઇન્ટરનેટ તો આ ઇન્ટરનેટ વિશે ટૂંક નોંધ લખવાની છે એના પછીનો ક્વેશ્ચન ત્રીજો છે તો ત્રીજા ક્વેશ્ચનની અંદર તમને કીધેલું છે કે ભાઈ સમૂહ સંચારના આધુનિક માધ્યમ જણાવી તેની શિક્ષણ ક્ષેત્ર ઉપરની અસર લખો ચોથો ક્વેશ્ચન કમ્પ્યુટર વિશે ટૂંક નોંધ લખો પાંચમો ક્વેશ્ચન સંચાર માધ્યમોની સમાજ જીવન ઉપરની અસર સમજાવો તો આટલા ક્વેશ્ચન તમારે છઠ્ઠા યુનિટમાંથી તૈયાર કરવાના રહેશે ત્યાર પછી સાતમું યુનિટ એમાંથી પહેલો ક્વેશ્ચન છે સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલનનો તફાવત આપો બહુ ઈઝી ક્વેશ્ચન છે સુધારાવાદી આંદોલન કોને કહેવાય અને ક્રાંતિકારી આંદોલન કોને કહેવાય આનો તફાવત લખવાનો છે એક સાઈડ સુધારાવાદી બીજી બાજુ ક્રાંતિકારી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવો ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ છે સ્વચ્છતા અભિયાન એના વિશે વિગતે સમજાવો પરીક્ષામાં અવારનવાર આ બધા ક્વેશ્ચન રિપીટ થયેલા છે સામાજિક આંદોલનની અસર જણાવો કે ભાઈ સામાજિક આંદોલનથી એવી કઈ કઈ અસરો થાય છે એ તમારે જણાવવાની છે ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન એના વિશે માહિતી આપો તો આટલા ક્વેશ્ચન છે એ તમારે સાતમા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે ત્યારબાદ યુનિટ નંબર આઠ એમાંથી પહેલો ક્વેશ્ચન પંચાયતી રાજના હેતુઓ સમજાવો કે ભાઈ શા માટે પંચાયતી રાજની રચના કરવામાં આવી છે રચના કરવા પાછળના કયા કયા હેતુઓ જવાબદાર છે એ લખવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન તોતેરમો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો એના પછી પંચાયતી રાજની નકારાત્મક અસર સમજાવો કે ભાઈ એમની નેગેટિવ અસર કઈ થઈ ચોથો ક્વેશ્ચન જિલ્લા પંચાયતના કાર્ય સમજાવો પાંચમો ક્વેશ્ચન છે પંચાયતી રાજનું સ્ત્રી સ્તરીય માળખું સ્પષ્ટ કરો તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ સ્ત્રી સ્તરીય માળખું કહેવાય તો આ સ્ત્રી સ્તરીય માળખા વિશે આપણે સમજાવવાનું છે નેક્સ્ટ નવું ચેપ્ટર એમાંથી બોસ્ટર શાળા ટૂંક નોંધ જો આમાંથી જે છે ને ટૂંક નોંધ પૂછાઈ શકે બાળ અદાલત તો કે ભાઈ એની ટૂંક લખવાની હોય સામાજિક ધોરણભંગ વર્તનના કારણો સમજાવો અથવા તો લક્ષણો સમજાવો યુવા અજંપો કોને કહેવાય ટૂંક પૂછાઈ શકે તો આટલી ટૂંક નોંધ તમારે ખાલી તૈયાર કરવાની છે આમાંથી મૂળ ઇમ્પોર્ટન્ટ હોય તો એક છે બાળ બાળ અદાલતના કારણ ટૂંકમાં સમજાવું બાળ અદાલત બોસ્ટર શાળા અને યુવા અજંપો આ ત્રણ ક્વેશ્ચન વધારે પૂછાય એવા લાગે છે છેલ્લું યુનિટ છે એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તો એઇડ્સ ફેલાવાના કારણો અને એઇડ્સ નથી ફેલાવતો એના જે પરિબળો છે એના વિશે લખવાનું છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાને અટકાવવાના ઉપાય જણાવો મતલબ કે સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ અલગ અલગ જોવા મળે છે અને અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના પછીનો ક્વેશ્ચન છે એઇડ્સ એક સામાજિક સમસ્યા છે આ વિધાન સમજાવો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન નશીલા દ્રવ્યના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપાય ઉપચારાત્મક પગલાં જણાવો અને છેલ્લો ક્વેશ્ચન છે એઇડ્સના કારણોની છણાવટ કરો મતલબ કે એડ્સ ફેલાવવા માટેના જે કારણો છે એ કારણો તમારે લખવાના છે તો આટલા ક્વેશ્ચન તમારે વિભાગ ડી ની અંદર પરીક્ષાલક્ષી છે પરીક્ષામાં પૂછાય એવા છે ને આટલા પ્રશ્નો તમે પરીક્ષામાં કરીને જાશો તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ છે એ ઘણું બધું સુધરી જશે ને આમાંથી જ તમારે વિભાગ ડીના બધા પ્રશ્નો પૂછાશે વિભાગ ઈનો વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે વિભાગ સીનો વિડીયો ટૂંક સમયમાં અપલોડ થાય છે જે પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત